नमस्कार, डीटीवी न्यूज़मां आप સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત કરતા મધ્યપ્રદેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવાતા મધ્યપ્રદેશના વાહન ચાલકોનો સરહદી વિસ્તારના ગુજરાતના પેટ્રોલ પંપો ઉપર ધસારો। દાહોદ જિલ્લો મધ્યપ્રદેશની સરહદે આવેલ જિલ્લો છે, ત્યારે અનેક વેપારીક વ્યવહારો તેમજ મેડિકલના કામ અર્થે મધ્યપ્રદેશના લોકોની દાહોદ તરફ અવરજવર વધુ હોય છે। त्यारे हाल जे पेट्रोल डीजल ना भाव में धरखम वधारो जोवा मळी रह्यो छे, तेमां गुजरात करता मध्य प्रदेश में पेट्रोल डीजल ना भाव में वधारो जोवा मळता सरहदी विस्तार ना वाहन चालकोनो धसारो गुजरात ना पेट्रोल पंप उपर जोवा मळी रह्यो छे। हाल मध्य प्रदेश ना पेट्रोल ना भाव 118.40 छे, ज्यारे गुजरात में आवेल पंप उपर 105.40 नो भाव छे, जेने पगले सीधो ज एक लीटर पाछळ 13 रुपया जेटलो फरक पड़ता मध्य प्रदेश ना वाहन चालकोनी गुजरात ना पेट्रोल पंप उपर कतारो जोवा मळी रही छे। मध्य प्रदेश में भाव वधाराना कारणे गुजरात ना सरहदी विस्तार ना पेट्रोल पंपो उपर वाहन नी भीड़ ओछी जोवा मळी रही छे। त्याना पेट्रोल पंप संचालक नुं कहेवुं छे के भावना फरकना कारणे तेमना धंधा उपर 70-75% जेटली असर जोवा मळी रही छे। पहेला करता हाल मात्र 25% ज वेचाण थई रह्युं छे। દાહોદમાં બોર્ડર પર આવેલું હોવાથી રાજસ્થાન એમપી બંને બે બાજુનો ઘસારો સારો એવો દેખવા મળે છે। અનાજ માર્કેટનું કામ પણ બહુ સારું છે, મંડી મોટી છે, હોસ્પિટલ લેવલનું કામકાજ બી સારું છે। તો જે પણ પબ્લિક આવતી હોય છે, ભાવનો જે ડિફરન્સ છે 10-10.5 રૂપિયાની આજુબાજુ એક લીટર પેટ્રોલનો, તો એનો લાભ ત્યાંની પબ્લિક ગુજરાતમાંથી ફ્યુલ ભરાવીને લે જ છે અને એનો લાભ અહીંયાના પંપોને દેખવા મળે જ છે। અને આજુબાજુના જેટલા પણ ગામો છે એમાં રોજબરોજ એ લોકોને દાહોદ આવવા જવાનું થાય જ છે, તો એ હિસાબે એ લોકોને સારો એવો લાભ મળી જાય છે, ગુજરાત આવવાનો બે લાભ થઈ જાય એમ। હમણાં તમને જે એમપીના વાહનોનો કેટલો ધસારો વધે એવું લાગે છે? એમપીના વાહનો તો રોજિંદા દાહોદમાં મેમુ ટ્રેન આખી ખાલી થતી હોય છે, એવી રીતે ટુ વ્હીલર પર આજુબાજુના ગામવાળા ઘણા બધા લોકો કે જે આવા વાયા રોડ પરથી આવે જ છે અને પોતાના કામકાજ માટે, તો એ લોકોને 10.5 રૂપિયા એક લીટર એટલે ઘણો મોટો ફરક કહેવાય અને એનો લાભ મળે જ છે આ લોકોને।